નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગરમાં ગઈકાલે કોરોનાના 7 દર્દીઓ સામે આવતા તંત્ર દોડતું થયું હતું, જ્યારે આજે પણ શહેરમાં કોરોનાના નવા 3 કેસ સામે આવતા શહેરમાં સંક્રમણની સ્થિતિ ભયજનક બની છે. પટેલ કોલોની વિસ્તારના 34 વર્ષીય પુરુષ, નાનકપુરી વિસ્તારના 50 વર્ષીય પુરુષ તથા મિલિટરી હોસ્પિટલ વિસ્તારના 29 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના કોરોનાના કેસોનો આંક 100ને પાર કરી ગયો છે. સરહદ ઉપર ચીનના સૈનિકો સાથેના ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થતા દેશભરમાં ચીન પ્રત્યે આક્રોશ છે. સરકારે પણ ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકાર 371 ચાઇનીઝ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. દેશભરમાં લોકો ચાઇનીઝ ચીજવસ્તુઓની હોળી કરી રહ્યા છે. જામનગરમાં પણ જામનગર વેપારી મહામંડળ દ્વારા ચાંદી બજાર, લાલ બંગલા સર્કલ, રંજીતનગર તથા હવાઈ ચોક વિસ્તારમાં ચાઇનીઝ ચીજવસ્તુઓની હોળી કરવામાં આવી હતી. વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોબત પણ નાગરિકોને ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની અપીલ કરે છે. 15 તારીખે ચાઇનાના લશ્કરના જે સૈનિકોએ વચ્ચેનો હુમલો કર્યો આપણા લશ્કર ઉપર અને જે 20 જવાનો શહીદ થયા છે, તેઓને આજે અમે લોકો હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. એ ઉપરાંત અમે કાયમને માટે ચાઇનાના માલનો બહિષ્કાર કરીએ છીએ. વડાપ્રધાનશ્રીની અપીલ માથા ઉપર રાખી અને અમે લોકો તન મન ધનથી વડાપ્રધાનશ્રી સાથે છીએ. જ્યાં જ્યાં જરૂર પડે વેપારી ઉભો છે અને આ દેશની પ્રગતિ નાનો વેપારી જ કરી શકશે એ દાવા સાથે અમે લોકો કહીએ છીએ. તો સરકારે પણ ભવિષ્યમાં ધ્યાન દેવું પડશે. જેમ ચાઇના એના મેન્યુફેક્ચરરોને જે પ્રોત્સાહિત કર્યા છે તો દરેક બાબતમાં ટેક્સેશનમાં, આર્થિક સહયોગમાં બેંકોએ, તો આવી રીતે આપણા પણ મેન્યુફેક્ચરર્સને બધાને સહયોગ કરવો પડશે સરકારે પણ. અને આ તબક્કે અમારી પણ લાગણી ખૂબ જ દુભાયેલી છે. અમે શહીદોને સલામ કરીએ છીએ. નગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જુલાઈ મહિનામાં વિવિધ કોર્સની પરીક્ષાઓ યોજાવાની હતી. આ મુદ્દે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી. આખરે યુનિવર્સિટી દ્વારા BAMS કોર્સ, યોગ કોર્સ તથા ફાર્મસી કોર્સની જુલાઈમાં યોજાનાર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. કચ્છના જખૌ બંદર પર ભારતીય તટરક્ષક દળને પેટ્રોલિંગ દરમિયાન 1 કિલો ચરસ મળી આવ્યું છે. જખૌ નજીકના લુના ટાપુ પરથી 4 પેકેટમાં કુલ 6 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે, જેને પગલે વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ આરંભી છે.